બનાસકાંઠાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા દરેક તાલુકાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજાયા બાદ આજ રોજ દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દિયોદરના વેપારીઓ અને અગ્રણીઓ સાથે એક અગત્યની બેઠક મળી હતી, જેમાં જિલ્લામાં વધતા જતા કોરોના વાયરસના કેસો સામે દરેક વેપારીઓ નિયમનું કડક પાલન કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે પોતાના ધંધા રોજગાર ચલાવે તેવી સૂચના આપવામાં આવી હતી। અત્યારે હાલમાં આપણા ગુજરાતની અંદર કોરોનાની મહામારી ભયંકર રીતે આગળ વધી રહી છે। આ મહામારીથી બચવા માટે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર ઓફિસમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। મિટિંગની અંદર પોલીસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને નાયબ કલેક્ટરશ્રી સાહેબોને હાજરી આપવામાં આવી। હાલમાં ખરેખર પ્રવર્તન સ્થિતિ જોતા એકબીજાથી દૂરી રાખવી જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો, વારંવાર હાથ ધોવા અને માસ્ક તો ફરજિયાત પહેરવો। માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ ખરેખર શક્ય હોય ત્યાં સુધી કોઈ પ્રસંગો કરવા નહીં। લગ્ન પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, કોઈ બીજા મેળાવડા હોય અને કોઈની જન્મતિથિની ઉજવણી હોય, આવા પ્રસંગો ખરેખર સદંતર ટાળવા જોઈએ એવી માન્ય કલેક્ટર સાહેબે સૂચના આપી છે। આપને ફરી એક વખત જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા દરેક તાલુકાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજાયા બાદ આજ રોજ દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દિયોદરના વેપારીઓ અને અગ્રણીઓ સાથે એક અગત્યની બેઠક મળી હતી, જેમાં જિલ્લામાં વધતા જતા કોરોના વાયરસના કેસો સામે દરેક વેપારીઓ નિયમનું કડક પાલન કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે પોતાના ધંધા રોજગાર ચલાવે તેવી સૂચના આપવામાં આવી હતી, જેમાં લગ્ન પ્રસંગ જેવા કાર્યમાં સરકારની ગાઈડલાઇન્સ મુજબ પ્રસંગ કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો, જેમાં વર્તમાન સમયની સ્થિતિને ધ્યાને લઈ દિયોદર નગરજનો અને વેપારીઓ તંત્રને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી।